Dikri Vahalno Dariyo. એવું હોય ને તો હું સૌથી પહેલા એમ ઈચ્છીશ કે દીકરી એટલે રસોડું ને દીકરો એટલે દુકાનનો ગલ્લો. એ નિયમને ખારિજ કરવામાં આવે. આજો આજો દાનવીર કરણ ની ઓલાદ 25,000 આપી દીધા. આ એક નંબર ની મૂર્ખી છે. લ્યો પપ્પા, આ પૈસા તમે તમારા હાથેથી આપો, કારણ કે આજે અમે કેમનું જોય માતાજી થઈ જાય અદા. આ પાટિયું કઈ હું એમ નહીં લઈ જવા દઉં. એમ તમને બહુ વાલું છે આ પાટિયું. એ ભાઈ એક કામ કર, આ બાજુમાં જ રાઘવનું ઘર છે, ત્યાં જઈને પાટિયું મળ્યા. આમ પણ તમે જાત તો વિરોધ કર્યો છે એટલે આ પાટિયું તમારે ઘરે લગાડતા બહુ વાર નહીં લાગે. બોલો કરવું છે એવું? નાદબાનું પાટિયું મારી પાસે તૈયાર જ છે, લગાડી દઉં તમારે ઘરે. પણ અદા, આ પણ ખોટું કહેવાય ને. એમ તો રાહુલ બેટા, આ ખોટું શબ્દ છે ને તારા મોઢે શોભતો નથી. તું અને તારો બાપ જે ખોટું કરો છો ને કામ, એ બધી મને ખબર છે. એટલે હોશિયારી કર્યા વગર બને જણા નીકળો ત્યાંથી. નીકળો. ઉપાડ લે પાટી, ઉપાડ. ના દા, આવી રીતે ના જવાય. બે ચાર દિવસ રોકાઈ જાવ ને, અને કઈ ચા પાણી નાસ્તો? ના મીરા બહુ, આ વખતે નહીં. અત્યારે મારે અહીંથી સીધું વાપી જવાનું છે, બહુ અગત્યનું કામ છે. એટલે તો માતાજીનો પ્રસાદ તો લેવો જ પડશે. હા હા, લાવ. હવે તો નાદબારનું પાટિયું પણ ઉતરી ગયું છે. મીરા બહુ, પાટિયું કરતા મારી આંખમાં જે દીકરા દીકરી વચ્ચેના વહેમનો જે મોતિયો હતો ને, એ ઉતરી ગયો એમ કહો તમે? હા ચાલો જે જય માતાજી. એક મિનિટ અદા.
જય માતાજી અદા. જય માતાજી બેટા. વળી આખરે વળી ખરી. હા જા બેટા, તારા અને તારા બાપના બધા જ સપના પૂરા કરે એવા મારા તને આશીર્વાદ છે. બસ આમ જ આવતા રહેજો. તું બોલાવ, હું આવતો રહીશ. ચાલો દેલે સૌને જય માતાજી. જય માતાજી. મને ખબર નથી પડતી કે તમારો કયા શબ્દોમાં આભાર માનો. તમારા હાથની ચા પીવડાવીને. આવો 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 આવો, આજે તો તમને એકદમ સરસ ચા પીવડાવી દઈશ. મસાલા પીશો, રજવાડી પીશો, કઈ પીશો તમે જે પીવડાવો એ. આવો આવો આવો, બેસો બેસો. ગુલાબ આવો, ચા મૂકી દેજે. હા ધીરજભાઈ, અરે આપણી વાત થઈ ને. રૂપેશ, હું તમને પછી ફોન. અરે એવા જબરજસ્ત ન્યૂઝ લઈને આવ્યો છું કે તું ઝૂમી ઉઠીશ. શું? અરે હમણાં જ કિંજલ નો ફોન હતો અને એને મને કહ્યું કે દુકાને ભીમજી હતા આવ્યા હતા. પતી ગયું. લો તો આમાં સારા ન્યૂઝ શું હોય શકે? કેમ, ભીમજી હતા ફક્ત ન્યાદબાર નું પાટિયું લગાવવા આવી શકે, ઉતારવા નહીં? શું વાત કરે છે દોસ્ત, તું સાચું કહે છે? અરે 101% સાચું કહું છું દોસ્ત. હમણાં જ કિંજલ નો ફોન હતો અને એને મને કહ્યું કે ન્યાદબાર નું પાટિયું દુકાન અને ઘર બે જગ્યાની બહાર થી ઉતરી ગયું છે અને એ પણ ભીમજી દાની હાજરીમાં. ઓહો, ખૂબ સરસ. હું હમણાં જ સાળી સાહેબને ફોન કરું છું ને પૂછું છું કે સાળી મારી છે પણ સૌથી પહેલા સારા સમાચાર કોને મળે છે? તો કે ઉત્કર્ષ ને. બની શકે કે એક કનેક્શન એને બનાવ્યું હોય. એ રૂપેશ, તું કહે તો હું કિંજલને મારા મનની વાત હવે કહી દઉં. પાછું તને આ ભૂત વળગી. ભાઈ થોડી શાંતિ રાખને. અને તને શું લાગે કે પોસ્ટર પ્રકરણ પછી કિંજલ તને હવા પાડશે? હા, અરે દુકાનેથી પાછો બહાર થઈ જઈશ તું અને કિંજલ તને એની લાઈફમાંથી ગેટ આઉટ કરી નાખશે અલગ. આટલું બધું નેગેટિવ શું કામ વિચારે છે રૂપેશ? બની શકે કે એનો રિસ્પોન્સ પોઝિટિવ હોય. અને જ્યાં સુધી હું મારા મનની વાત એને નહીં કહું ત્યાં સુધી મને કેમ ખબર પડશે કે એના મનમાં મારા માટે શું ફિલિંગ્સ છે? ઠીક છે, તો એ જાણવા માટે મારી પાસે એક મસ્ત ટેકનિક છે. તું બીમાર પડી જા. હા સાચું કહું છું, મેં પણ એ જ કર્યું હતું. એકચ્યુઅલી મારે પણ જાણવું હતું કે સેજલના મનમાં મારા માટે શું ફિલિંગ્સ છે. અને જેવું સેજલને બીમારીની ખબર પડી ને દોડતી આવી હતી મારા ઘરે. સતત 2-3 દિવસ સુધી મારી સેવા ચાકરીમાં. બોલ, અરે મારી બાજુમાં 2-2 કલાક સુધી બેસી રહેવું, મારું ખાવાનું પીવાનું દવાનું બધું ધ્યાન રાખતી. તે મને પણ સમજાયું કે સેજલના મનમાં પણ મારા માટે ફિલિંગ્સ છે. હેમ, તો પછી 103 તાવ કેમ રહેશે? એ સારો રહેશે. હા પણ હા, એક વાતનું ધ્યાન રાખજે કે થર્મોમીટર કિંજલના હાથમાં નહીં આવી જાય. નહીતર મારી સાળી છે, ઓળખું છે ને સારી રીતે. એક જ સેકન્ડમાં ચાની જેમ ઉકળતી થઈ જશે. ઉત્કર્ષ, ઓલ ધ બેસ્ટ. ચાલો જાઉં છું. બાય બાય. 103 તાવ અને સાથે થોડી પણ ઉમેરી દઈશ. પછી કિંજલ ને કહીશ. હા કિંજલ, 103 થાવ છે કિંજલ. હા હા ઠીક છે. ₹25,000 વેચાઈ ગયા ભીમજી હતા. અને ઓલી કિંજલડી, કિંજલડી દાનવીર કર્ણ ની ઓલાદ ના જોઈ હોય તો. ના ના, ઘરમાં હાલમાં કુસ્તી કરે અને સદાવ્રત ખોરવા નીકળી છે. હવે જવા દો ને બા. હું જવા દઉં? કેમનું જવા દઉં? નાના ચોખ્ખું પરખાવી દીધું ભીમજી અદાએ કે તમારા ઘરની બહાર નાદ બાર નું પાટિયું લગાવડાવી દઈશ. તા તા વધારાના છીએ અમે. વાળા કરે બીજા અને ભોગવીએ અમે. અરે રાઘવ, વા તું હોવો જોઈતો તો તું. તો એટલે તમારા બધા સાથે હું બી એમાં પીસાઈ જાઉં એમ? અરે બા, આ નાદ બાર નું પાટિયું થયું ને તો સારું થયું. એમ સમજો કે આપણી રાશિમાંથી ભીમજી અદા ટર્યા. એ તો હર બીજા દિવસે ઓલી પેટી લઈને અહીંયા આવીને ધામા નાખી દેતા હતા. અને બા, કેમ વિચારો, હવે તો તમારે માથે નહીં ઓઢવું પડે. હે તમારે મજા કરો ને, અહીંયા જલસા કરો. અને આમ હાથ પગ છૂટા કરવા હોય મોહનભાઈ ના ઘરે બી આ જજો. હે
મસ્ત મીરા ભાભી ના તું બદામ પિસ્તા વાળું દૂધ ગટકાવજો તમ તારે, અને ઈ ઓછું હોય તો ઓલી ત્રણ સાપ ના ભારા છે ને એને વળતાવજો, એટલે તમારે કારગે ઠંડક થાય. હે ઈ વાત સાચીઓ રાખો, મન તો હુઈજું જ નહીં ભાઈ સાહેબ. જયવા, આવું માસુખભાઈ પાસે શીખ્યો છું, જમણા હાથે દાન કરો ને તો ડાબા હાથ ને ખબર ના પડવી જોઈએ. બારની વાત તો કરતો જ નહીં, એની જ મોકાણ છે આ બધી. જો 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 બા, આ રાગ દ્વેષ આ બધું આપણે અંદર રાખવાનું બા, મોઢા ઉપર તો મસ્ત હસતા રહેવાનું, અને કોઈ આવે તો એમ કહેવાનું આવો આવો આવો, બેસો બેસો બેસો. હે, એટલે આપણે કરવાનું શું? હું કઈ સમજો નહીં પપ્પા. તારે સમજવાની જરૂર પણ નથી, મારી બા બધું સમજી ગઈ. નહીં બા, મોહનભાઈ ને તમારા હાથનો શીરો બહુ ભાવે છે. નય, આમ તો મારી સેલેરી 20,000 છે, પણ તમે જ્યારે હોસ્પિટલમાં હતા ને ત્યારે પપ્પાજીએ જે મદદ માટે પૈસા આપ્યા હતા એનો પહેલો હપ્તો ચૂકવી દીધો છે, અને આ 5,000 રૂપિયા તો હું જ્યારે રાજકોટ અને વડોદરા ગઈ હતી ને એના કન્વિન્સના છે. પપ્પા મને આશીર્વાદ આપો, મારી ફર્સ્ટ સેલેરી. માતાજીની કૃપા જ છે. તમને એ વાતનું ખરાબ તો નથી લાગ્યું ને કે મેં તમને પૂછ્યા વગર ભટ કલ્યાણ મંડળમાં પૈસા આપી દીધા? અરે, આવું કેમ પૂછે છે કિંજલ? ના, એટલે મને ખબર છે કે 25,000 થી આપણે હજી વીસીના 2 હપ્તા ચૂકવી શક્યા હોત, ને કઈ નહીં તો તેજના લગ્ન માટે વાપરી શક્યા હોત. પણ જ્યારે મેં અધામાં આટલો ફરક જોયો, જ્ઞાતિની દીકરીઓ માટે નવી દિશા ખુલતી જોઈ, તો મને થયું કે આપણે તો મહેનત કરીને કમાઈ લઈશું. આપણી પાસે દુકાન છે, સ્પોર્ટ્સ ક્લબની આવક છે, પણ જો આપણા પૈસામાંથી કોઈ એક છોકરી ભણીને પગભર થઈ શકતી હોય તો આપણે મદદ કરવા માટે વધુ વિચારવાનું ના હોય. હા, તે હવે નહીં વિચારવાનું, બરાબર છે. તમે બંને ને મારી બીજલ પણ, હા, એ પ્રેક્ટિસ કરવા ગઈ છે એટલે એને ભૂલી નહીં જવાની. બસ હવે તો માતાજીને એક જ પ્રાર્થના કરીશ કે આમ ને આમ બધું ઠેકાણે પાડતા રહેજો. કિંજલબેન, કિંજલબેન! અરે અરે, શું થયું ગુલાબ? કિંજલબેન, તમે જલ્દીથી મારી સાથે ચાલો. અરે પણ વાત શું છે? હું આવું. સાહેબ, તમે હમણાં રહેવા દો. કિંજલબેન, જલ્દી ચાલો. હા પપ્પા, હું હમણાં આવી. ચલ ગુલાબ. અરે આ ગુલાબને શું થઈ ગયું? અચાનકથી આમ દોડતો દોડતો આવ્યો અને કિંજલને ખેંચીને લઈને જતો રહ્યો. ત્યાં ફરી પાછું કોઈ આવીને દુકાને પોસ્ટર તો નહીં ચોંટાડી ગયું હોય ને? Thank you.
બસ બસ ગુલાબ કેટલું ભગાવીશ બોલીશ પણ ખરો કે અહીંયા શું કામ લઈ આવ્યો છે આ જુઓ શું આમાં શું જો અરે તમે આ તરફ આવીને જુઓ કે આ તુલસી કેળા પાસે મને શું મળ્યું છે આવો જુઓ આટલા બધા પૈસા અહીંયા ક્યાંથી આવ્યા મને લાગે છે આ 5 લાખ જેટલા તો હશે જ અરે 5 લાખ જ છે આપણા સાહેબ વાળા જે ચોરી થઈ ગયા હતા તને ક્યાંથી ખબર કિંજલબેન ને સરોજ કાકી વાળી વાત કરું કે નહીં શું કરું બોલને એ તો મને એવું લાગ્યું હું દુકાનમાં હતો ને ત્યારે પાછળથી મને કઈક પડવાનો અવાજ આવ્યો અને જે હું અહીંયા આવીને જોયું ને ત્યારે આ ક્યારો અહીંયા નીચે પડ્યો અને પૈસા ક્યારાની બહાર મને તો એવું લાગે છે કે ચોરે પૈસા ક્યારાની અંદર છુપાડ્યા છે આપણે જ્યારે દુકાનેથી આ ક્યારો ઉપાડીને અહીંયા લાવ્યા ને ત્યારે પૈસા સરકીને નીચે પડી ગયા છે ભગવાન પાછી કોઈ નવી ઉપાધિ તો નહીં આવી પડી હોય ને ભગવાનને પૂછવા કરતા ગુલાબને જ પૂછી લેવું તું ને એક મિનિટ પણ હજુ કેમ મોડું થયું છે ગુલાબને ફોન કરીને પૂછીએ ને ફોન કરું રિંગ પપ્પા કિંજલ હું અહીંયા જ છું કિંજલ મારે તમને એક વાત કરવી છે શું થયું કિંજલ ગુલાબ બોલો ને એટલે ખબર પડે ઓલા બાબુએ પાછું કોઈ પરાક્રમ કર્યો કિંજલ તું કઈ બોલે તો ખબર પડે ને કે શું થયું છે શાંત થઈ જાઓ મારે તમને લોકોને કંઈક બતાવવું છે આપણા 5 લાખ મળી ગયા એની શું ગેરંટી છે કે આ પૈસા આપણા જ છે મને ખબર છે સિદ્ધલબેન કેવી રીતે કેમ પૈસા આપણી દુકાન પાસેથી મળ્યા તો આપણા જોવાના ને અને જો કોઈ બીજાના 5 લાખ ચોરી થયા હોત તો એ આપણને પૂછવા કે શોધવા તો આવે જ ને પણ કોઈ નથી આવ્યું તો પછી આ પૈસા આપણા જોવાના ને આ બધી જ મનને મનાવવાની વાતો છે મેં છે ને આપણા પૈસાને લોટના ડબ્બામાં મૂકતા પહેલા મેં એક નોટ ઉપર પેન્સિલથી ઓમ લખ્યું હતું તો જો એક નોટ ઉપર ઓમ લખેલું હશે તો આ પૈસા આપણા છે નહીં તો આ પૈસા આપણે પોલીસ સ્ટેશનમાં આપી દઈશું ઠીક છે કિંજલ ઠીક છે સારું તો હવે જલ્દીથી જોઉં ને એટલે ખબર પડે કે આ પૈસા ઉપર ઓમ છે કે નહીં હા